जेसर तालुका ना शेरडी वदर गांव में दारू ना दूषण मुक्त करवा गांव द्वारा जुंबेश ग्राम सभा करी पुलिस ने आवेदन पत्र आपवामां आव्युं हतुं जेमां मोटी संख्यामां ग्रामजनो जोड़ाया हता। જેસર પંથકના શેરડી વદર જૂના પાદર વિજનાનેશ અને વીરપુરમાં દારૂનો છૂટો છવાયો થોડું દૂષણ છે, પરંતુ આ દૂષણે છેલ્લા એક વર્ષમાં 7 થી 8 વ્યક્તિઓનો ભોગ લીધો છે, ત્યારે ગ્રામજનો અને ભોગગ્રસ્ત પરિવારજનોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે, પરંતુ આ દૂષણને નિસ્તાબૂત કરવા માટે ગ્રામજનો મક્કમ બન્યા છે। જરાજે શેરડી વદર પ્રાથમિક શાળામાં જેસર પીએચઆઈની ઉપસ્થિતિમાં ગ્રામસભા બોલાવી હતી અને કાનૂની માહિતી મેળવવા સાથે દારૂના દૂષણને ડામવા માટે માર્ગદર્શન લીધું હતું। 2018ના દિવસે ગામજનો અમે મળી અને દારૂ વિશે દારૂબંધી કરેલી અને આજુબાજુના 5 ગામના સરપંચોને બોલાવી ગામની હાજરીમાં જે જેસર તાલુકાના પીએસઆઈ બોલા હાજરીમાં અને જે નશાબંધી બાબતે અમે જે આ મિટિંગ કરેલી અને એમાં દારૂ વિશે ખાસ કરીને તો દારૂ વિશે, કારણ કે દારૂ અમારા ગામની અંદર એટલો ખુલ્લેઆમ વેસણશાલું વેસણ કરે છે, પીવાવાળા પીવે છે અને ન પીવે એના માટે અમે આ મિટિંગ બોલાવેલી છે અને કડકમાં કડક જ એનું અમલીકરણ થાય એવી અમે આ સાહેબની પાસે રજૂઆત કરી છે અને ગામજનો મળીને પણ અમે ભેગા મળીને દારૂ ન પીવે એવી અને ન ઉતારે ધંધા ન કરે એ બાબત અમે ઝુંબેશ ઉપાડેલી છે। જેસર પીએસઆઈ સુમરા અહીં શેરડી વદર ગામે મને ગ્રામજનોએ અને સરપંચશ્રીઓએ તેમજ આજુબાજુના ગ્રામજનોએ અને આજુબાજુના સરપંચશ્રીઓ તથા દરેક આગેવાનો ઉપસ્થિત રહીને મને એક મિટિંગમાં બોલાવી છે। આ મિટિંગનો મેઇન ઉદ્દેશ એ છે કે ભાઈ નશાબંધી દારૂ જે છે, દારૂનું જે દૂષણ છે એ નાબૂદ થાય અમારા ગામમાં। દારૂના દૂષણ માટે આ લોકો આગળ પહેલ કરે છે અને આ લોકો એવો અભિગમ અપનાવે છે કે ભાઈ અમારા ગામમાં અમે દારૂ નહીં બનાવવા દઈએ અથવા દારૂનું જે દૂષણ છે એ અમે નાબૂદ કરશું। આ માટે એમને અમારો સહયોગ માંગ્યો છે અને મારા તરફથી, મારા પૂરા પોલીસ સ્ટાફ તરફથી મેં સહયોગ આપ્યો છે અને આ બાબતે એમને મેં માર્ગદર્શન આપ્યું છે કે ભાઈ તમારે કઈ રીતે દારૂનું દૂષણ નાબૂદ કરવું, કઈ રીતે બાતમી આપવી, ક્યાં ક્યાં દારૂ જે જગ્યાએ દારૂ વેચાય છે એમને અમને માહિતી આપો। અમારો પૂરો પોલીસ સ્ટાફ 24 કલાક અહીંયા હાજર છીએ, તમારી મદદમાં છીએ। ગમે ત્યારે તમે અમને પ્રશ્ન પૂછશો અમે તમને આન્સર આપશું અને તમારે જ્યારે બી અમારા સહકારની જરૂર પડશે ત્યારે અમે ત્યાં હાજર રહીશું અને જે દારૂના દૂષણ માટે આ લોકો આગળ ચાલીને વાત કરે છે એના માટે એ બી જણાવ્યું છે કે ભાઈ સરકારને પૂરેપૂરો સહકાર આપો। સરકાર ઈચ્છે છે કે દારૂબંધી થાય અને સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ દરેક ગામ છે એ દારૂ મુક્ત થાય, તો આના માટે હું બી તૈયાર છું, મારો પોલીસ સ્ટાફ બી તૈયાર છે અને આપ સૌનો સહયોગ છે એટલે થોડાક સમયમાં શેરડી વદર ગામ, વીરપુર ગામ, જૂનાપાદર ગામ આ જે દરેક ગામો જે છે એ દરેક ગામોમાં દારૂનું દૂષણ નાબૂદ થાય એવા પ્રયત્ન કરીશું સાથે મળીને। બસ એ અગાઉ ગ્રામજનો દ્વારા પોલીસને અરજી સ્વરૂપે રજૂઆત પણ કરવામાં આવી હતી કે દારૂના દૂષણના લીધે ઝઘડાઓ વધી રહ્યા છે, અમે દારૂ પીનારા અને દારૂ બનાવનારા સામે લડત આપીશું, પોલીસે ભલે અત્યાર સુધી કાર્યવાહી ન કરી હોય હવે સહકારરૂપ બને પોલીસ પણ સહકારની ખાતરી આપી હતી। ગ્રામજનો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો દારૂ પીનારાને પોલીસ પકડશે તો અમે 4 ગામોમાંથી કોઈ પણ જમીન થશું નહીં। ગ્રામજનોએ નશા મુક્તિ માટે શપથ લીધા હતા, મોટી સંખ્યામાં ગ્રામજનો આ સભામાં હાજર રહ્યા હતા। આજે તારીખ 18/8/2018ના રોજ અમે ગ્રામસભાનું આયોજન કરેલું, તેમાં આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, જૂનાપાદર સરપંચશ્રી, વીરપુરના સરપંચશ્રી અને બીજાના નેટના સરપંચશ્રી તથા વેસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તથા ગામના આગેવાનો અને મીડિયાના મિત્રો દ્વારા અમે ગામમાં નશાબંધી કરવા માટે બધા એકત્ર થયા છીએ અને એગ્રી છીએ। અમને જેસર પોલીસ સ્ટેશન તરફથી પૂરો સહયોગ મળે, સમાજના આગેવાનો તરફથી પૂરો સહયોગ મળે અને આજુબાજુના ગામ અને યુવાનો તરફથી પૂરો સહયોગ મળે અને આવનાર ભવિષ્યમાં અમે આજુબાજુના ગામ અને અમારું ગામ નશામુક્ત થાય એવી અમારી ઈચ્છા છે। જય હિન્દ, જય ભારત। વિશાલ સાગઢિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, પાલિતાણા।